ખાતરી વાળી છટણી, અંદર મરચું બગડી ગયેલું નહીં હોય, ડીટ્યુ નહીં હોય, એટલી ખાસ ભલામણ આપણે. અને મારું મરચું તમે ખાહો એટલે ગમી એવી એસિડિટી વાળાને ખાવાની છૂટ. ફૂલ તીખું ખાય ને એટલે જો ઓલી ઓલી ખેતીની રાસાયણિકની મરચી છે ને તો તમને એસિડિટી ઉખડશે. અને જો અમારું મરચું ખાઓ, ભલે હું અભિમાન નથી કરતો, લોકો આપણા વખાણ કરશે, લોકો કરે છે, એટલે ઈ લોકો એમ કહે છે કે તમારું મરચું ખાઈ ને એટલે અમને એસિડિટી નથી ઉખડતી, એટલે લોકોની માંગ છે. હરે કૃષ્ણ. દર્શક મિત્રો, હું જીજે રંગપરા કૃષિ ગોવિદ્યા વતી તમારું બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. તો આજે પણ આપણે સૌરાષ્ટ્રમાં અને અમરેલી જિલ્લામાં આવ્યા છીએ, અને જે પ્રાકૃતિક, જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, જે આ પ્રગતિશીલ ખેડૂત છે તેમની પાસેથી લેશું. તો સૌ પ્રથમ આપણે તેમનો પરિચય લઈ અને પછી આપણે આગળ આ બધી વિશે જાણશું. મારું નામ છે ભનુભાઈ બાબુભાઈ કોટડિયા, ગામ હરિપુરા, હરિપુરા, તાલુકો જિલ્લો અમરેલી, ગુજરાત. જય ગૌ માતા. આજે 2017 થી એટલે કે મારે આજે 7મું વર્ષ છે પ્રાકૃતિક ખેતીનું, ગૌ આધારિત. એની અંદર કપાસ વાવું છું. કપાસમાં મારે મિશ્ર પાક, કઠોળ હોય, મરચી હોય, તમામ પાક છે. પછી કોઈ હળદર હોય, પછી કોઈ પણ ખાવાની કોઈ પણ વસ્તુ, ઘરમાં કઠોળ જોઈએ એ તમામ વસ્તુ વાવી દઉં છું. અને થાય છે, કપાસ તો થાય, એની બદલીમાં બધું વચ્ચે વસ્તુ વાવું એ પણ થાય છે. ઘણા એમ કે આટલી બધી વસ્તુ ન થાય. કપાસ કરી રહ્યા છો, તેમાં પાયામાં તમે શું આપો છો? તમે પાયામાં ઘંજીઅમૃત આપવાનું હોય પણ મજૂરને અભાવે હું આપી નથી શક્યો. 3 વર્ષથી અમે દેશી ખાતર પણ નથી ભર્યું. રાસાયણિક ખાતર કે કોઈ પણ વાપરું એ તો નથી જ કરતો, પણ આ ગાયનનું સાણ હોય ને એ નથી ભરી ગયો પણ તો 3 વર્ષથી, કારણ કે મજૂરને અભાવ, તો એટલો પાક સારો છે. જો એ કદાચ થેલું હોત ને હજી આથી પાક સારો હોત, કારણ કે ગઈ સાલ મારે રાસાયણિકમાં 21મણનો ઉતારો આવ્યો હતો, તો પણ આમાં પણ મારે 21મણનો જ ઉતારો આવ્યો હતો. વચ્ચે જે મારે વચ્ચેનો પાક છે ને એ મારે હાવ નફાના પાક હતા બધા, અને કોઈ રોગ જીવાત નહીં, કોઈ આપણે નડવું પણ. એક કપા પ્રાકૃતિકમાં શું છે કે આના ભાવે આપણે વેસવું પડે, આનું કોઈ હજી યાર્ડ અલગથી નથી, અલગથી નથી. નકર એમ થાય કે અલગ વેસી તો આપણે થોડોક ભાવ વધુ મળે, એ માયલું છે નહીં અત્યારે નથી. તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક ગો આધારિત ખેતી કરો? મારે આ 7મું વર્ષ છે. 7મું વર્ષ. અને જીવામૃત 1-2 વાર જીવામૃત પાણી યારે આપું, પાણી, અને ક્યારેક ડીકમ્પોઝ એકાદી વાર આપું, અને ગોપાલભાઈ સુત્રિયાના બેક્ટેરિયા આવે છે એ પણ મલ્ટીપ્લાય થાય એ પણ હું એકાદી વાર વર્ષની અંદર આપી દઉં છું. અને છંટકાવમાં મારે ખાટી સાસ અને અજમાસ્ત્ર, પછી હિંગનું પાણી, આવા છંટકાવ કરું છું. છંટકાવ કરું છું. હા. અને આપણે તમે આ આંતરપાકમાં તમે શું શું કરો છો અત્યારે? તમે આ 19 સાલની અંદર મેં આંતરપાકમાં મરચી, મગ, અડદ, વરિયાળી, વરિયાળી અને શાકભાજી તમામ આંતરપાકની અંદર વસ્તુ છે, તમામ વસ્તુ છે. અને તમે 2 હાઇબ્રિડ વસ્યનું અંતર શું રાખો છો અને 2 સોડ વસ્યનું અંતર શું રાખો છો તમે? જે જાળી આપણે કપાસની જાળી 60ની જાળીએ વાવું, 60ની જાળી. હા, બરાબર. અને અંદર આંતરપાકની અંદર ફૂટ સવા ફૂટનો વચ્ચે છોડનો ગાળો રાખું છું, ફૂટ સવા ફૂટનો. અને તમને આ અત્યારે તમને યાદ હોય આ બિયારણ કયું તમે વાવ તો અમારા દર્શક મિત્રોને જણાવજો. 5G છે મારી પાસે. 5G છે. 5G છે. લોકો નકારે છે પણ મારે કોઈ તકલીફ નથી. દરેક લોકો એમ કહે છે 4G 5G નથી થતા, પણ આપણે એ થાય છે, પ્રાકૃતિકમાં થાય છે, કોઈ રોગ આવતો નથી. તમે ગો આધારિત જે ખેતી કરો છો તમે વીઘે જેટલો રાસાયણિકમાં ઉતારો આવે ને એટલો જ આવી જાય છે. ધારો કે રાસાયણિક વાળા મારે હું તો 2 વાવું છું, કારણ કે જે વાવવા રાખો એ લોકો મને આ ના કરવા દે, ના કરવા, તો એની અંદર ખર્ચો પુષ્કળ લાગે છે. એમ મારે ગઈ સાલે એમાં 21 મણ 20 મણ 20 મણનો ઉતારો આવ્યો હતો, એમ મારે આમાં 20 મણ ઉપરનો આવ્યો હતો વગર દવા ખાતર. એક દાણો ખાતર નો DAP, ઘણા એમ કે DAP વિના ન થાય, પણ આ વસ્તુ થાય છે, તમારી નજર હામી છે. DAP થાય છે 100%. અને ઉતાર એટલો ઉતારામાં એટલો જ 1 કિલો આપણે ઘટ્યો નથી. અને તમે આપણે 7-8 વર્ષ જે કરો છો તમે આ ગો આધારિત ખેતી, તો પહેલા વર્ષે તમે જ્યારે કરી ત્યારે ઉત્પાદનમાં કઈ? પહેલા વર્ષે મારે 1 મણનું ઉત્પાદન ઓછું આવ્યું, એક જ મણનું. એમાં ઓછું આવવાનું કારણ કે મારો થોડો જ્ઞાન નો અભાવ હતો, પૂરો જ્ઞાન નતો. ત્યાર પછી મેં એક સુભાષ પાલેકર પ્રાકૃતિક આપણે સુભાષ એની એક ગાંધીનગર ડીસાની અંદર 17ની અંદર
બરોબર. ત્યાર પછી પૂરો અનુભવ થયો કે આની અંદર મિશ્ર પાક વાવવો પડે, દ્વિદલી, આ એકદલી પાક કપાસ કહેવાય, એની અંદર દ્વિદલી વતન વાવવો પડે. ત્યાર પછી દ્વિદલી ચાલુ કર્યો એટલે પછી ઘટ્યો નથી. પછી સૂર્યમુખી અંદર વાવતો, કારણ કે રોગ જીવાત ને આકર્ષવા માટે સૂર્ય પીળું ફૂલ હોય ને એટલે સૂર્યમુખી વાવો ને એટલે રોગ જીવાત જાજા એમાં પડ્યા રે, આમાં ના રે. પછી મકાઈ હોય, મકાઈમાં પડ્યા રે એટલે એ અંદર એકાબીજાને ખાતર આપ્યા કરે. તો ધારો કે આમાં મગનો દાણો વાવ્યો હોય એટલે સતત એને 24 કલાક નાઇટ્રોજન આપે, એવી રીતે મગ જેટલા થાય એટલા થાય, બાકી નાઇટ્રોજન સતત આપે. પછી કોઈ ગુલાબી એળ આવી તો મગમાં પેલા જાય, કપાસ ને પછી લે, પછી લે. એટલે આ રીતે હું મિશ્ર પાક એટલે વાવું છું, રોગ જીવત હાસવા પછી એ જેટલું આપણે થાય, આપણો ઘરનો તો થઈ જ જાય છે. અને મરચું મેં ગઈ સાલ ની અંદર મરચું વાવ્યું, આ 2 સાહસે 700 ફૂટ ના હવા, 2 સાહસ હતા, તો 60 કિલો મારે મરચું થયું હતું. એ 450 ના ભાવ નું સુરત ની અંદર દીધું, સુરત ની અંદર. ઓલા લોકો 300 નો વેચતા હતા, અમે 450 નો, એટલે હવાયો ભાવ અમે લીધો, વધુ નથી લીધો, બરાબર. એટલે 450 ના ભાવ વેચું તોય અમારે ઘટ્યું, ઘટ્યું. એટલે ઓણ મેં 8 સાહ વાવ્યા છે, પોર 2 વાવ્યા હતા ને, ઓણ મેં 8 સાહ વાવ્યા છે. કોઈ પણ ને ખાતરી વાળી છટણી, અંદર મરચું બગડી ગયેલું નહીં હોય, ડીટ્યું નહીં હોય, એટલી ખાસ ભલામણ આપણે. અને મારું મરચું તમે ખાહો એટલે ગમી એવી એસિડિટી વાળા ને ખાવાની છૂટ, ફૂલ તીખું ખાય ને એટલે જો ઓલી ખેતી ની રાસાયણિક ની મરચી છે ને તો તમને એસિડિટી ઉખડશે. અને જો અમારું મરચું ખાવો, ભલે હું અભિમાન નથી કરતો, લોકો આપણા વખાણ કરશે, લોકો કરે છે, એટલે એ લોકો એમ કે છે કે તમારું મરચું ખાઈ ને એટલે અમને એસિડિટી નથી ઉખડતી, એટલે લોકોની માંગ છે, માંગ છે. એટલે આ ખાતર થી અમે દરેક લોકોને કહીએ છીએ કે જાજુ ને 1 વીઘામાં તમે પ્રાકૃતિક ખેતી કરો, તમને જેટલું અજ્ઞાન હશે એટલું અમને જેટલું અમને આવડતું છે એટલું તમને શીખવાડશું, અને નહીં આવડતું તો અમે ગમે ત્યાંથી પૂછીને તમને શીખવાડશું, ગમે ત્યારે ફોન કરવાની સ્વીટ. પણ હું કહું છું ખેતી છે ને તો આવું તમે સોખું ખાતા શીખો, નથી ખેતી એ તો ઝેર ખાય છે, તો આપને ખબર જ છે કે દિન પ્રતિદિન રોગ વધતા જાય છે, એમાં કેન્સર ને હુમલા ના તો તમે જુઓ અસંખ્ય કેસો દર વર્ષે વધતા જાય છે. અને આ કોરોના પછી હું ગાય રાખું છું 23 વર્ષથી, મારી પાસે 5 ગાયો છે, બરાબર છે. તો લોકો એમ કહે કે હવે ઢોર પોહાતા નથી, 100 વીઘા હોય તો ઢોર નથી પોહાતા, કોને કરવું નથી એમ નથી કેતા. મારી ઘરે 5 છે 10 જ વીઘા જમીન છે, હું કોઈનો શેઢો વાઢવાની જ જતા, આમાં એની વાવી દઉં, એની નીંદ થાય ને મારે મારી વસ્તુ થાય, અને રોગ હસવાઈ જાય મકાઈ ની અંદર. અને મારી ઘરે તમને આગળ ગાયું હતું ને દેખાડે, ઈ ગાય ની આધારિત આપણે તમે ગાય આધારિત ખેતી કરો, ખેતી કરો. એટલે વસ્તુ આપણે જેમ ફેમિલી ડોક્ટર રાખી ને એમ ફેમિલી ફાર્મર આપણે રાખવો પડશે. વિશ્વાસ એને કહીએ તું ભલે 10 રૂપિયા મારી પાસે ભાવ વધુ લઈ લે, પણ માલ ચોખ્ખો હોય. એટલે અમે એટલી જવાબદારી દીધી કે અમારા માલ ની અંદર કેમિકલ કે કોઈ દગો નહીં આવે, આવશે તો અમે ક્યોય હારી જઈએ, પણ અમે દગો કોઈ દી નહીં કરીએ. ધારો કે મેં 60 કિલો મરચું વેચ્યું તો ધારો કે હું હજી મારે કદાચ બીજું 60 વેચાય જાય મારા નામ ઉપર, મને બીજો દે, પણ ઈ નથી કરવું. આપણું થઈ રહ્યું, આવતી સાલ આવશે વેલો તે પેલો, બીજાનું લઈને અમે અમારા નામ ઉપર વેચી દઈએ એવું નથી કરતા. તમે માણસો વેચે છે પણ આપણે નથી કરતા. જવાબદારી પૂરી જવાબદારી, કારણ એની જવાબદારી દોસ્ત, કારણ કે ખાતરી વાળું બીજાને જયારે આપણે સાસુ કરતા હોય તો જ આપણું ભગવાન આપણે જોઈ રહેતા હોય છે કે તમે આ વ્યક્તિએ કોઈ દી ખોટું નથી કર્યું, તો ઓટોમેટિક આપણો માલ ખેતર ની અંદર કુદરત દે જ રહેશે. અને આપણે આ કપાસ ને આ બધી તમે જે આંતરપાક ને બધું કરો, કેટલા વીઘામાં છે અંદાજે? અત્યારે 4 વીઘામાં છે, આ એક મારે સર્વે નંબર 4 વીઘાનો છે, ઓલી બાજુ મોટો સર્વે છે, મોટો એ થોડોક આગળ ખેતર છે, ત્યાં કપાસ જ છે.